या YouTube चैनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। नाम जबिला तरुण राणा नाम से मारू तरुण राणा। तमारो फोन आव्यो तो। हाँ जी। શું તકલીફ હતી? તકલીફમાં તો સાહેબ બહુ ઘણી તકલીફ છે। અમે ના છૂટકે મારા વાઈફે પહેલાં ફોન કર્યો હતો, પછી મેં ફોન કર્યો હતો, કેમ કે આ જે યુટ્યુબ પર તમારા વિડીયો જોઈએ ને, કેમકે મારા જોડે કોઈ રસ્તો નહોતો, એટલા માટે અમને શરમ પણ લાગતી હતી કે કેવી રીતે કરું। બધી રીતે મારી રીતે પ્રયાસ કરીએ અને છેલ્લે મારું ઘણા ટાઈમથી મગજ કામ નથી કરતું કે હું શું કરું। હું બહુ હિંમત કરું, બહુ ફાઇટ કરું છું મારા ફેમિલી માટે, પણ અત્યારે તકલીફ જ એવી, કમજોરી એવી કે પૈસા જ છે બધી વસ્તુ જે છે, એના સિવાય કશું નથી। એના માટે બી બહુ પ્રયાસ કર્યો, કેમકે મારાથી વજનવાળું કામ નહીં થતું, અને મારે ટિફિન સર્વિસનો ધંધો છે અત્યારે હાલમાં, પણ હાલમાં અત્યારે બધું ઠપ થઈ ગયું છે। ઓર્ડરો મળે છે પણ હું કશું કરી નહીં શકતો, કેમકે હું ઓર્ડર જતા કરું છું અને બીજા કોઈને આપી દઉં છું, પાસ કરું છું, અને એવી રીતના થોડું શેના માટે સાહેબ કંઈ કન્ડિશન જ નથી કે એવું કરી શકું। બહુ જ ભયંકર કન્ડિશન, જે કંઈ એક ટાઈમ હતો મારે કે હું બધી રીતે બધું ટૂંકમાં ઘરમાં બધું વેલ સેટ હતું, મારા આ છોકરી બીજામાં છે અને આ છોકરીનું મારું એડમિશન, કેમકે સાંજે શું ખાઈશું અમને એ પણ ઠેકાણા નથી મારા, એટલી ભયંકર તકલીફ, અને કોઈ બી જગ્યાએ મદદ માગવા જે પણ નથી મળતી, અને એમાં તો આવી રીતના મહાપ્રાણે બી શું આજે બી બે ચાર જગ્યાએ પૈસા લઈ લઈ મેં કર્યું, તો બી મારી રીતે ફાઇટ કરી, અને હું છૂટક મજૂરી કરી લઉં છું। અને પહેલાં મારે સ્કૂલો ચાલ્યું હતી ત્યારે ભૂંગળા બટાકા ચણાને આ બધી સ્કૂલે લારી મારી ઊભી રહી, પણ સ્કૂલો જ બંધ થઈ ગઈ, એના પછી મેં ટિફિનનું કર્યું સાહેબ, અને બધી જગ્યાએ દોડી દોડીને સાયકલ ઉપર હું કરતો હતો। પછી મેં એમાંથી જ કમીને મેં મારી એક્ટિવા લીધી હતી સાહેબ, પણ બહુ સારા દિવસ થયા હતા, પણ પછી અત્યારે હાલમાં કોરોનાના હિસાબે બધા 5-6 મહિનાથી ભયંકર હેરાન છું, કે અત્યારે સમજો કે ક્યાંય 5 પૈસાની મને મદદ નથી મળતી, ફેમિલી હોય કે કોઈ બી બહારથી હોય નથી મળતી, બધાને કન્ડિશન ખબર છે મારી પણ નથી કરી શકતા, અડધા મીડિયમ વર્ગના છે પાછા। અલગ અલગ વિસ્તારમાં અમારે જવાનું હોય અને અમારું નવું નવું ફાઉન્ડેશન ચાલુ થયું, સર્વસંમત ફાઉન્ડેશન કરીને અમે 2-3 મહિનાથી કરીએ છીએ, એટલે અમને બી તકલીફ પડે છે। અને ગભરાવાનું નહીં, અત્યારે બધાની હાલત ખરાબ છે, લોકોને આપણે એવું કરી જરૂરી નથી કે પરિસ્થિતિ ખરાબ હોય તો આપણે કોઈને કહેશું તો જ આપણી મદદ મળશે, પણ સાહેબ આમાં શું છે અમે આવું જિંદગીમાં પહેલી વાર કર્યું, અમે નહીં તો હું કશું જ આવું દિવસ ના લાવું, મારા કોઈને હું ભૂખ્યો ના રહેવા દઉં, યા તો કોઈ બી રીતની પરેશાની હું નહોતો લાવવા દેતો, પણ આ જે પ્રોબ્લેમ થયો મને આ થયું એટલે હું વજનવાળું કામ પણ નથી કરી શકતો, એટલે ટૂંકમાં જે આ છે, અને છેલ્લે મેં વિચાર્યું કે હું બહાર નોકરી કરું, કશો વાંધો નહીં, મારે સિક્યુરિટી એજન્સી ચાલે છે મારી પોતાની, મણિનગરમાં મારા કામ ચાલે છે, હું તમને 1-2 દિવસમાં બહારગામ જઈને આવું ને એટલે તમને ત્યાં નોકરીનું સેટિંગ કરી દઈશ। અને સાહેબ બીજો એક રસ્તો મારો જોડે હતો કે પેલું ઝોમેટોમાં, ઝોમેટો છે ને એમાં મેં કીધું સાહેબ હું નોકરી કરું, કેમકે એમાં અઠવાડિયે પગાર આવે તો શું છે મારે એવી રીતે ખર્ચો બી નીકળી જાય, આવે એટલે તમારે ખર્ચ ચાલી જાય, મારું ઠપ થઈ ગયું છે ને સાહેબ, તો એમાંથી ને એમાંથી હું કાર્ડ વેચીને માર્કેટિંગ કરીને બી મારું પાછું ખેંચું ધંધો, પણ એકવાર મારા જોડે ઇન્કમ આવે તો હું કરું, અમે ઓર્ડર જતા કરીએ 30-40 ટિફિન મારે, હું કમાતો હતો 30-35 હજાર રૂપિયા સાહેબ, બધી બચત બી કરી હતી, પણ મને પછી છેલ્લે 2 મહિના પહેલાં કોરોના થયો, પોઝિટિવ આવ્યો ત્યારે થોડું વધારે કન્ડિશન વધારે બગડી, પછી તો સાવ બેસી ગયો પાણીમાં, ફેમિલીવાળાએ જે બનતી સુધી મદદ કરી પણ પછી નહીં થતું, કેમકે હું બધી રીતે અત્યારે કંઈ પણ કરવા છું સાહેબ કશું જ નથી થતું, મારાથી કશું જ નથી નીકળતું। તમારા મધર ફાધરને બધા ક્યાં રહે? એક્સપાયર થઈ ગયા છે, 2 જણા એક્સપાયર થઈ ગયા, તમારો ભાઈ ને કોઈ છે? મારી 2 બહેનો છે, 2 પરણિત છે, બે એક ધોળકા છે અને એક ઈસનપુર નજીકમાં છે, પણ એને બી કન્ડિશન થોડી એમના રિક્ષા ચલાવે છે, એ પણ રિક્ષા ચલાવે છે, કશો વાંધો નહીં, અમે પોપટભાઈને તમે ફોન કર્યો તો તમે એનું એક માધ્યમ બન્યા છીએ, તમારી મદદ કરીશું, અત્યારે 1 મહિનાની રાશન કીટ તમને આપીએ છીએ બરોબર, એટલે એનાથી તમારું થોડું ચલાવજો, અને બનશે તો હર મહિને અમે 2-5 મહિના સુધી તમને કરીશું, તમારું જ્યાં લગી ઇન્કમ સારી ના થાય, થોડું ઘણું સારું ના થાય ત્યાં લગી અમે થોડી ઘણી મદદ કરીશું, આવીએ 5-10 મિનિટમાં કીટ લઈ લઈએ। તરુણભાઈ આ મહિનાની રાશન કીટ જે પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી આવી છે આજે અમે તમને આપીએ છીએ, કશો વાંધો નહીં, હવે કોઈ ટેન્શન ના લેતા, શાંતિથી મહેનત કરો, અને કોરોનામાં બધાને બી તકલીફ છે, આ રીતના હતાશ નહીં થશો, હિંમત રાખશો તો થોડું થઈ જશે, આમાં સાહેબ હિંમત વાળો, પણ આમને 3 જોઈને વધારે મને એથી કશો વાંધો નહીં, આજે આપણે ફાઇટ લડવાની છે, કોરોના માટે આખો દેશ તકલીફમાં છે, અને જે મધ્યમ વર્ગના જે તમે લોકો સ્વાભિમાનથી જિંદગી જીવવાવાળા માણસો છો, અને તમારે સારી રીતે અમને કેવું પડ્યું, હા એટલે જ કહું છું કે સ્વાભિમાનથી જિંદગી જીવવા માણસો બી, પણ હાલ એવું છે કે નથી સમજો કે બધી રીતે હું તૂટી ગયો એટલા માટે, નહીં તો કંઈ વાંધો નહીં હું કરી લેતો, બધું જ કરી લેતો,
અને નીતો સાહેબ હું તમને આવી રીતના ફોન બી ના 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 કશું વાંધો નહીં, તમે ફોન કર્યો ને અમારી હિંમત બી વધી કે અમે તમારા લોકો સુધી પહોંચીએ અને તમારા લોકો સુધી અમે આવી રીતના મદદ કરીશું. અમને બી થોડું અંદરથી આમ થાય કે ના ભાઈ ખરેખર અમે સાચી જગ્યાએ મદદ કરી. મજબૂરી ના સમજે હું એટલા માટે સાહેબ હું પ્રૂફ આપવા બનશે ત્યાં લગી અમે હર મહિને તમને પહોંચે એવી પ્રયત્ન કરીશું. ના ના વાંધો નહીં સાહેબ, એમ તો શું છે કે બનતા સુધી હું બહાર નીકળી જઈશ તો હું સામેથી કહીશ કે સાહેબ અત્યારે સારું છે, હું સામેથી હું ફોન કરીશ. બસ તમારા જેવા વ્યક્તિ બધા હોય, રેખાબેન આઈનું તમે કંઈક મૂક્યું તો વિડીયો એમને છેલ્લે હા એટલે જોયું ને તો બસ સમજો કે એવી રીતનું જ છે મારે. એનાથી થોડુંક વધારે જો સેટ ડિફિકલ્ટ છે અંદર બહુ ડીપમાં તો સાહેબ હું તમને થોડુંક એ થાય છે મને અંદર. હિંમત રાખજો અને હિંમત રાખજો કોશિશ અમે કરીશું. ના ના વાંધો નહીં સાહેબ. મિત્રો આ પરિવાર છે જે પોતાની સ્વાભિમાનથી પોતાની જિંદગી જીવે છે, કોઈની જોડે મદદ નથી લીધી, પણ આજે કોરોનાની મહામારીમાં આવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે એમને ફાઉન્ડેશનની અંદર મદદ માટે ફોન કર્યો હતો અમને પોપટભાઈને, અને પોપટભાઈનો અમારી પર ફોન આવ્યો હતો, અમારી ટીમ અહીંયા પહોંચીને આમની મદદ કરી છે. મિત્રો આ જ રીતે દરેક પરિવાર સુધી અમે પહોંચતા રહીએ અને આ રીતના જ અમે મદદ કરીએ. અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ જય ભારત.